રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં જોડતોડની રાજનીતિ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા પોતાના એમએલએને બચાવવા માટે રિસોર્ટમાં રાખવામાં આવી રહ્યા છે જેને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી પોતાના એમએલએને બચાવવા માટે સતત સ્થાનો બદલી રહી છે ત્યારે કહેવું કે જો નેતાઓ પોતાના એમએલએને ન સાચવી શકતા હોય તો તે પોતાની પાર્ટીને કેવી રીતે સાચવી શકશે તેઓએ વધુમાં કહ્યું કે ધારાસભ્યોની બાળકોની જે અદલા બદલી કરવી પડતી હોય તો કોંગ્રેસે પોતાની દુકાન બંધ કરવી જોઈએ એમનો કોંગ્રેસનો આંતરિક ઝઘડો હવે તમે પણ એનાથી સુવિદિત છો માત્ર અમે કહીએ એવું નથી એમના નેતાઓની લડાઈઓ એ દેશના હોય કે રાજ્યના હોય દેશના નેતાઓમાં અન્ય રાજ્યમાં પણ આ સ્થિતિઓ સર્જાણી છે એવા વખતે રાજ્યસભાની ચૂંટણીમાં હું સાતુ સીમા વારે વારે પ્રતિનિધિઓ પર અવિશ્વાસ કરીને અન્ય રાજ્યમાં લઈ જવા રિસોર્ટમાં લઈ જવા ભેગા કરવા વળી પાછા લઈ જવા કોવિડની વાતો કરનાર કોંગ્રેસ એમને હું કહું છું તમે કોવિડમાં પ્રતિનિધિઓ જનતાની વચ્ચે રહેશે એટલા માટે અમે આવું કીધું છે આવું કીધું છે આવું કહેતા હતા ત્યારે હું તમને પૂછું છું કે આજે ભેગા કરીને જનતાની વચ્ચે પ્રતિનિધિઓ ક્યાં છે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાના પ્રતિનિધિઓ તમે તમારી ટીમ અને તમારા પ્રતિનિધિઓને સાચવવામાં પીડ્યા છો જનતાની ચિંતા કર્યા વગર તમે આ બધું કરી રહ્યા છો એ જનતા જોઈ રહી છે વારે વારે તમારે લઈ જવા પડે વારે વારે તમારે સાચવવા પડે વારે વારે તમારે અવિશ્વાસ કરવો પડે ત્યારે સ્વાભાવિક છે કોઈ પ્રતિનિધિઓ એમના ન ગમતું હોય તો એ છોડે કારણ કે પોતાનાને સાચવી ન શકતા હોય એ ક્યારેય પાર્ટીને સાચવી ન શકે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર દોષારોપણ કરતું હોય તો કોંગ્રેસે આપ ઇતિહાસ જોજો સાડા ત્રણ વર્ષથી તો હું પ્રમુખ છું સાડા ત્રણ વર્ષમાં કેટલી વાર એ નાના બાળકની જેમ જે ફેરવા ફેરવી કર્યા છે સાચવા માટે પાંચ પાંચ લોકો રાખે છે વળી પાછા આજે લોક પ્રશ્નો સાંભળ્યા સાંભળે છે કે અમે વિસ્તારમાં જઈને તપાસ કરીએ છીએ શું પ્રશ્નો છે એને મદદ કરવાના છે અત્યાર સુધી વિપક્ષ તરીકે તમે ત્યાં ગયા નથી ક્યારેક ધારી જાઓ ક્યારેક ગઢડા જાઓ તમારો અધિકાર છે તમે જઈ શકો છો પણ મેં એક હેડલાઇન વાંચી અમે લોકોને સાંભળીશું એમના પ્રશ્નો સમજીશું અને એને વાંચા આપીશું અત્યાર સુધી તમે વાંચા નથી આપી એ પણ તમે સ્વીકાર્યું છે અને તમારા પ્રકારે કરવું પડતું હોય તો તમારી વ્યવસ્થા તમારે કરવાની છે મને એવું લાગે છે કે કોંગ્રેસે કન્સર્ટ ટુ ગુજરાત કોંગ્રેસ એમણે એમની કોંગ્રેસ નામની દુકાન તે બંધ કરી દેવી જોઈએ આ પ્રકારે ધારાસભ્યો પ્રતિનિધિને પણ સાચવી નહીં શકી અલગ અલગ ફેરવા પડતા હોય તો એમને દુકાન હલાવાનો પણ અધિકાર નથી